ભારતીય બંધારણ સંવિધાન એનું આમુખ પ્રિએમ્બલ જે છે, પ્રિએમ્બલની અંદર 42માં બંધારણીય સુધારા અંતર્ગત 3 શબ્દો ઉમેરવામાં આવેલા હતા, સેક્યુલરિઝમ, સોશિયાલિસ્ટ અને ઇન્ટિગ્રિટી. સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતા અથવા ધર્મ પંથ નિરપેક્ષતા, સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદ અને ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. તો અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ ગયેલો છે, એ કેસ આપણે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને બીજા અન્ય વકીલોએ ને એ બધા લોકોએ આ એક જે કેસ છે એ કરેલો છે. એ કેસની અંદર મેઇન એવું કહેવામાં આવેલું છે કે આજે ધર્મનિરપેક્ષ એટલે કે સોશિયાલિસ્ટ અને ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલરિઝમ અને સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ આ બંને શબ્દો જે છે ને એ કાઢી નાખવા જોઈએ. કેમ, એમનો શું પક્ષ છે? તો એમને એવું કહેવા માગે છે કે પહેલાં તો કે આ જે 3 શબ્દ કે ઉમેરવામાં આવેલા હતા ને એ અસામાન્ય સંજોગોમાં ઉમેરવામાં આવેલા હતા. બીજું એ કે આ ઇમરજન્સી દરમિયાન ઉમેરવામાં આવેલા હતા. ત્રીજું એ કે આની માટે સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવેલું હતું. ચોથું એ કે આ જ્યારે ઉમેરવામાં આવેલા હતા તો ત્યારે જે છે એ રાજ્યની મંજૂરી લેવામાં નહોતી આવેલી. અને પાંચમું એ કે આ જે શબ્દો જે ઉમેરેલા છે બરાબર, તો કે આખા ભારતના તમામે તમામ લોકોને આ વિચારધારા માનવા માટે ફરજ ન પાડી શકે. અમુકને ધર્મનિરપેક્ષ ન બનવું હોય, સમાજવાદી ન બનવું હોય તો, એટલે કે આખા ભારતના બધા લોકોને આ વિચારધારા પર માનવા માટે જે છે એ મજબૂર કરી શકે. તો આવો કેસ હતો, આ 5 મુદ્દાનો કેસ હતો. સુપ્રીમ કોર્ટે આનો ચુકાદો આપી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ CJI જે છે સંજીવ ખન્ના અને બીજા અન્ય જજો જે છે એમને આ ચુકાદો આપી દીધો છે. પરંતુ આ ચુકાદો જે છે એ અનામત રાખેલો છે, એટલે રિઝર્વ રાખેલો છે, એટલે આગળ 1-2 દિવસ પછી 25 નવેમ્બરે જે છે આ ચુકાદો સંભળાવશે. પરંતુ આની અંદર સુપ્રીમ કોર્ટે અમુક અવલોકન કરેલું છે, એ અવલોકન આપણે જાણવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો શું આપ્યો અથવા તો કઈ કઈ બાબતો કીધી એ આપણે જોઈએ. તો પહેલાં તો આમને એમ કીધું કે ભાઈ સેક્યુલરિઝમ અને સોશિયાલિઝમ આ શબ્દો જે છે એ કાઢી નાખવા જોઈએ. તો કોર્ટે આના જવાબમાં એમ કીધું કે ભાઈ આ અમે ન કાઢી શકીએ. કેમ? કારણ કે આ કાઢવા કે ન કાઢવા એની બાબતે ઓલરેડી ચુકાદો આપી ગયા છે કોર્ટની અંદર. આ બધી વસ્તુની ઓલરેડી જ્યુડિશિયલ રિવ્યૂ સમીક્ષા જે છે થઈ ગઈ છે. બીજી વાત કરીએ કે સેક્યુલરિઝમ, તો કે સેક્યુલરિઝમ જે છે, સેક્યુલરિઝમ તો કે એ તો જે છે સેક્યુલરિઝમ તો કે એ તો કે મૂળભૂત ઢાંચાનો એક ભાગ છે, એ તો એક બેઝિક સ્ટ્રક્ચર જે છે એનો ભાગ છે. અને જે આપણે વાત કરીએ SR બોમાઈ કેસની અંદર આ વસ્તુ પણ કહી દીધી છે, SR બોમાઈ કેસ છે એની અંદર આ વસ્તુ કહી દીધી છે, તો પછી કે એ કરી શકાય નહીં. બીજું એ કે એ સમયે જે કોઈ પણ થયું બરાબર, તો કે એ પાર્લામેન્ટ સંસદ દ્વારા આ બધું જે કામ કરવામાં આવેલું હતું એ સંપૂર્ણપણે ગેરલાયક હતું એ અમે ન કહી શકીએ, બરાબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ અમને એ કીધું કે તમે જે આ સેક્યુલરિઝમ અને સોશિયાલિઝમ, સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા આ બંને શબ્દો જે છે એને તમે પશ્ચિમના ચશ્માથી ન જોવી જોઈએ. પશ્ચિમના ચશ્માથી એટલે કે આ તો આપણો ભારતના ખુદના ખ્યાલ છે, આને આપણે પશ્ચિમના ચશ્માથી ન જોવી જોઈએ. એમને એમ કીધું કે ભાઈ સોશિયાલિઝમનો મતલબ કે બધું જ સરકારી છે તો કે એવું નથી. તો અને આમનો એક એવો પક્ષ હતો કે બધા લોકોને જે છે એ આ વિચારધારા પાડવા માટે મજબૂર ન કરી શકે. તો કોર્ટે એવું કીધું કે કોણ મજબૂર કરે છે કે સોશિયાલિઝમ એવું કહે છે બરાબર કે બધી વસ્તુ સરકારની હોવી જોઈએ, પણ કે ક્યાં બધી સરકારની ક્યાં છે? પ્રાઇવેટ લોકો પણ પોતાનો ઉદ્યોગ ધંધો ને એવું બધું કરી શકે છે. એટલે કે આપણે જે છે આપણે સોશિયાલિઝમનો મતલબ જે છે એ ડેમોક્રેટિક વેલફેર સ્ટેટ એટલે કે કલ્યાણકારી રાજ્ય છે. આપણે સોશિયાલિઝમનો મતલબ શું કરેલો છે? તો કે વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય. પ્રશ્ન પૂછી જશે કે સોશિયાલિઝમનો સુપ્રીમ કોર્ટે શું મતલબ કરેલો છે? તો કે કલ્યાણકારી રાજ્ય કરેલો છે. અને કે જે બધા પ્રાઇવેટ ખેલાડીઓ જે છે એ પણ પોતાનો કામ ધંધો કરવા માટે તો સ્વતંત્ર જ છે, એટલે એ વાતને પણ એની અંદર કાઉન્ટર કરેલી હતી. અને બીજું એ કે જે સેક્યુલરિઝમ શબ્દ છે, તો કે એના વિશે એવું કીધું કે આ જે છે આ તો કે બંધારણના એક મૂળભૂત ઢાંચાનો ભાગ છે, એવું ઓલરેડી કે SR બોમાઈ કેસ છે એની અંદર કહી દીધું છે. તો આ વસ્તુ 2-3 મહત્ત્વની બાબત જે છે એ તમને ખબર હોવી જોઈએ. પહેલાં તો જે કેસ કરવાવાળા લોકો જે છે એમની દલીલ શું છે, તો એમની બધી દલીલ મેં તમને કહી દીધી. એમને કાઉન્ટર કરતા જે છે એ આપણા CJI જસ્ટિસ સંજીવ ખન્ના જે છે એની બેન્ચે શું કીધું એ ખબર હોવી જોઈએ. તો એમને પહેલાં તો એ કીધું કે સેક્યુલરિઝમ એ બંધારણના મૂળભૂત ઢાંચાનો ભાગ છે. કેમ? કારણ કે એ ઓલરેડી SR બોમાઈ કેસની અંદર કહી દીધું છે. બીજું એ કે આ 42માં સુધારાથી આ 3 શબ્દો જે ઉમેરવામાં આવેલા હતા એને કાઢવાની વાત કરેલી. તો કોર્ટે એમ કીધું કે આની ઓલરેડી સમીક્ષા થઈ ચૂકી છે, આનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ ગયું છે, એટલે સંસદે
તે બધું કર્યું એ અમે ખોટું તાત્કાલિક સાબિત કરી શકીએ નહીં. બીજું એ કીધું કે સેક્યુલરિઝમ અને સોશિયાલિઝમ જે છે એને આપણે પશ્ચિમના ચશ્માથી ન જોવા જોઈએ. સેક્યુલરિઝમ અને સોશિયાલિઝમની જે પશ્ચિમ વેસ્ટર્ન વર્લ્ડના જે થિંકર જે વ્યાખ્યા આપે છે આપણે એને ન અનુસરવું જોઈએ, પશ્ચિમના ચશ્માથી ન જોવા જોઈએ, પરંતુ આપણે એની આપણી ખુદની વ્યાખ્યા કરવી જોઈએ. અને એની ખુદની વ્યાખ્યા શું કરી તો કે આપણું જે સોશિયાલિઝમ જે છે એ વેલફેર સ્ટેટ છે, કલ્યાણકારી રાજ્ય છે. એટલે કે આપણે ખાલી માત્ર સરકાર જ નહીં, પ્રાઇવેટ ખાનગી લોકો જે છે એને પણ આપણે સ્વતંત્રતા આપેલી છે, એ પણ આ બધું કામ ધંધો જે છે એ કરી શકે છે, એમને પણ સ્વતંત્રતા છે. તો મતલબ કે એમની જે જે બાબત હતી એ બધાને આવી રીતે કાઉન્ટર કરેલી છે. તો આ અત્યંત મહત્ત્વની બાબત હતી, આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે. અને બીજું એ કે આગળ જો આનો ચુકાદો જ્યારે આવશે ત્યારે પણ ફરીથી આપણે વિડીયો બનાવશું. જો અહીંયા શું કીધું છે કે ભારત એક કલ્યાણકારી રાજ્ય છે અને ક્યારેય આપણે ખાનગી ક્ષેત્રને કોઈ બાબતે રોકેલું નથી.